નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 12 તત્વજ્ઞાન વિશેનું નમૂનારૂપ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન નિહાળીશું. સોલ્યુશન આપણે ઉત્તર વહીની અંદર દર્શાવેલ છે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર કઈ રીતે લખવું તેના વિશે સ્પષ્ટ ખ્યાલ આવે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલાં તમે તે નિહાળી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સ્ક્રીન ઉપર આપ નમૂનારૂપ પ્રશ્નપત્ર જોઈ શકો છો. આ અંગેનું મેં સેપરેટ વિડીયો બનાવેલું છે. જો આ વિડીયો તમે જોવા ઈચ્છતા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને અથવા તો પછી વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે, ત્યાં ક્લિક કરીને પણ આપ જોઈ શકો છો. અહીં સ્ક્રીન ઉપર આપ નમૂનારૂપ પ્રશ્નપત્ર જોઈ શકો છો, જેમાં વિભાગ એ થી લઈને એ સુધીના કુલ 5 વિભાગ આપવામાં આવેલા છે. એ, બી, સી, ડી અને ઈ. એ વિભાગની અંદર 20 પ્રશ્નો આપવામાં આવેલા છે. દરેકે દરેક પ્રશ્ન કમ્પલસરી લખવાના છે, એટલે કે 20 માર્ક્સના. બી વિભાગની અંદર પણ 10 પ્રશ્નો આપવામાં આવેલા છે, 10 માર્ક્સના. સી વિભાગની વાત કરીએ તો 14માંથી 10 પ્રશ્નો લખવાના હોય છે, એટલે કે તે પણ થશે 20 માર્ક્સના. અને ત્યારબાદ ડી વિભાગની વાત કરીએ તો તેમાં 14માંથી 10 પ્રશ્નો 3-3 માર્ક્સના એ રીતે લખવાના હોય છે, એટલે કે 30 માર્ક્સ. વિભાગ એની વાત કરીએ તો 6માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના હોય છે, એટલે કે 20 ગુણના. હવે આ પ્રશ્નપત્ર જે આપ જોઈ શકો છો એનું સોલ્યુશન આપણે નિહાળીએ. વિભાગ એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. મિત્રો, તમારે એક્ઝામ્સની અંદર પ્રશ્ન અથવા તો પછી સૂચનાઓ તમારે લખવાની નથી, માત્ર ને માત્ર તમારે જવાબ જ લખવાના છે. અને તમે જોઈ શકો છો કે જવાબ 1, એ, બી, સી, ડી જે પણ લાગુ પડતું હોય તે તમારે દર્શાવવાનું છે, અને ત્યારબાદ એમાં જે પણ જવાબ આપવામાં આવેલો હોય એ તમારે દર્શાવવાનું છે, અને તમારે સૌથી આગળ જે પણ જવાબ નંબર હોય એ તમારે દર્શાવવાનું રહેશે. તો આ પ્રમાણે તમારે પેપર લખવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે ક્રમશઃ વિભાગ એના 20-20 પ્રશ્નો એના જવાબ અહીં દર્શાવવામાં આવેલા છે. કોઈ પણ પ્રશ્ન લખેલો નથી, માત્ર ને માત્ર જવાબ જ લખેલા છે. વિભાગ બી નવા પેજ ઉપર લખવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે સૂચના લખવાની નથી, આ માત્ર તમને સમજાવવા માટે જે છે એ અહીં દર્શાવવામાં આવેલું છે. તમે જે પણ જવાબ લખવા માંગતા હોય એ જવાબ એનો સાચો નંબર તમારે લખવાનો છે, એટલે કે બી વિભાગની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 21-30 સુધીના એમ કુલ 10 પ્રશ્નો હોય છે. તમે વિભાગ બી ટાઇટલ આપીને 21-30 સુધીના પ્રશ્નોમાં જે પણ સાચો જવાબ આવડતો હોય, તમને સારામાં સારો આન્સર આવડતો હોય એ તમે પહેલાં લખી શકો છો, અને ત્યારબાદ બાકીના પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. ક્રમશઃ 21-22-23 આ રીતે જ લખવા એવું જરૂર નથી, પણ શક્ય હોય ત્યાં સુધી તમે જો આ પ્રમાણે લખી શકતા હોય તો સારું ગણી શકાય. તેમ છતાં પણ તમે વિભાગ બી કાં તો વિભાગ સી આવું ટાઇટલ આપીને એની અંદર આવતા કોઈ પણ પ્રશ્નો જે છે એ તમે સૌથી સારામાં સારો આવડતો પ્રશ્ન પહેલાં એ પ્રમાણે તમે શરૂઆત કરશો અને ત્યારબાદના પ્રશ્નો લખશો તો પણ ચાલી રહેશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન કઈ રીતે લખવા અથવા તો પછી ઘણા વિદ્યાર્થીઓ એવી પણ ભૂલો કરતા હોય છે કે વિભાગ બીમાં અમુક પ્રશ્નો લખ્યા હોય અને ત્યારબાદ અમુક પ્રશ્નો વિભાગ સી ટાઇટલ આપ્યા બાદ ફરીથી લખતા હોય છે. તો આ પ્રમાણે ક્યારેય ના કરવું જોઈએ. વિભાગ સીની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે 31-44 સુધીના પ્રશ્નો આપવામાં આવેલા છે. તમારે પ્રશ્ન નથી લખવાનો કે સૂચના પણ નથી લખવાની, માત્ર ને માત્ર તમારા ઉત્તર વહીની અંદર જવાબ જ લખવાના છે. જ્યાં પણ સતતા કોષ્ટક એવું આવતું હોય ત્યાં તમે બોલપેનનો ઉપયોગ કરીને વ્યવસ્થિત સ્કેલના ઉપયોગથી વ્યવસ્થિત તમે એટ્રેક્ટિવ બનાવીને દર્શાવી શકો છો કે જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહે. વિવિધ પ્રશ્નો જે છે એના જવાબો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો, ક્યાં કેટલી લાઈન છોડવી, આ બધી જ વસ્તુ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કઈ રીતે આકૃતિ તૈયાર કરવી, વિભાગ બદલાય અથવા તો પછી પ્રશ્ન જ્યારે બદલાતો હોય ત્યારે કેટલી લાઈન છોડવી, તમે માત્ર ને માત્ર બ્લ્યુ પેન અથવા તો પછી જ્યાં ટાઇટલ મારવાનું હોય ત્યાં બ્લેક પેનનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની પેનનો ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે વિભાગ ડી જોઈએ. 45-58 નંબર સુધીના પ્રશ્નો વિભાગ ડીમાં આપવામાં આવેલા છે, એટલે કે કુલ 14 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્ન 3 ગુણનું છે, એટલે કુલ ગુણ થશે 30. મિત્રો, મુદ્દાસર જવાબ લખવાના છે અહીં, તેનો આન્સર કેટલો હોવો જોઈએ એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. જો આન્સર વ્યવસ્થિત રીતે લખેલો છે તો જ તમને 3-3 માર્ક્સ મળવાપાત્ર રહેશે.
મિત્રો સૂચના ખાસ વાંચવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રો સૂચના નથી વાંચતા હોતા, પરિણામે 14-14 પ્રશ્નો લખી નાખતા હોય છે. 14માંથી કોઈ પણ 10 જ પ્રશ્ન લખવાના છે. તમે 14-14 પ્રશ્નો લખશો તો પણ તમારે જે સાચા સારા જવાબ લખેલા છે જે 10 પ્રશ્નોના, તમને એના જ માર્ક્સ મળવા પાત્ર રહેશે. તો ખોટો તમારો સમય પણ વેસ્ટ જશે અને એનો કોઈ મતલબ નહીં રહે. તો તમે વ્યવસ્થિત રીતે સૂચના વાંચશો એ વધારે સારું કહી શકાય. સ્ક્રીન ઉપર આપ વિવિધ પ્રશ્નના જવાબ જોઈ શકો છો કે કયા પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવામાં આવેલું છે. આ એક એક્ઝામ્પલ માટે જે છે એ તમારી સમક્ષ આન્સર શીટ રજૂ કરેલી છે. તમે આના પરથી આઈડિયા લઈને પેપર હજુ પણ વધારે બેટર કઈ રીતે બનાવી શકાય તે આપ સમજી શકો છો. આકૃતિ વ્યવસ્થિત સ્પષ્ટ વંચાય એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. જ્યાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ જવાબ આવતો હોય ત્યાં તમે ઇન્વર્ટેડ કરો અથવા તો પછી નીચે અંડરલાઈન કરો, એ વધારે જરૂરી છે. કે જેથી કરીને અહીંયા તમે જોઈ શકો છો કે અપ્રમાણભૂત પ્રામાણ્ય શું આવે છે, તો અપ્રમાણભૂત અને જે પણ દોષ લાગુ પડતો હોય તો આ બધી વસ્તુ અંડરલાઈન કરીને સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી છે. એટલે કે હાઈલાઈટ કરવું જરૂરી છે કે જેથી કરીને તમને વધારે માર્ક્સ મળી શકે. વિવિધ પ્રશ્નના જવાબ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે તે વિભાગની અંદર તમે પ્રશ્નના જવાબ આડાવડી લખી શકો છો, પણ એ બધા જ પ્રશ્નના જવાબ તમારે જે તે વિભાગનું ટાઇટલ આપ્યા પછી એ વિભાગની અંદર જ લખવાના રહેશે. વિભાગ ડી 3 માર્ક્સના હોય છે, એટલે એના જવાબ પણ થોડાક લાંબા આવશે. અને ત્યારબાદ વિભાગ ઈની વાત કરીએ તો એમાં 5 માર્ક્સના પ્રશ્નો હોય છે, એટલે કે તેમાં પણ જવાબ વધારે સારી રીતે તમે લખશો તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર રહેશે. એ વિભાગની વાત કરીએ તો આપણે 59થી લઈને 64 સુધીના કુલ 6 પ્રશ્નો આપવામાં આવેલા છે. તેમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. સવિસ્તાર જવાબ આપણા આપવાના છે. 4 પ્રશ્નો લખવાના છે, 5 ગુણના છે, એટલે કે 20 માર્ક્સનો પ્રશ્ન વિભાગ ઈનો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નોનો જવાબ જે છે એ કેટલો સારી રીતે લખવામાં આવેલો છે. જો તમારો આન્સર વ્યવસ્થિત લખેલો હશે તો જ તમને 5માંથી 5 માર્ક્સ મળવા પાત્ર રહેશે. પ્રશ્નની અંદર જે પ્રમાણેની વિગતો પૂછવામાં આવી છે એ બધી જ વસ્તુ જે છે એ ટાઇટલ સાથે આપણે દર્શાવવાનું રહેશે તો જ તમને માર્ક્સ મળવા પાત્ર રહેતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ જે છે એ અધૂરો લખતા હોય છે અથવા તો પછી વ્યવસ્થિત રીતે ટાઇટલ નથી આપતા હોતા, તો એવા સંજોગોમાં પણ કેટલાક માર્ક્સ કપાવવાની સંભાવના રહેતી હોય છે. એટલે પ્રશ્નમાં જે પણ વસ્તુનું વર્ણન કરવામાં આવેલું છે, જેમ કે પહેલાં વ્યાખ્યા પૂછેલી હોય ત્યાર પછી એના પ્રકારો કોઈ પૂછવામાં આવેલા હોય, તો તમારે શરૂઆતમાં વ્યાખ્યા ત્યારબાદ પ્રકારો આ દરેકે દરેક વસ્તુનું ટાઇટલ આપીને તમારે એનો ઉત્તર વ્યવસ્થિત રીતે લખવાનું છે તો જ તમને સારા સારા માર્ક્સ મળી રહેશે. તો મિત્રો અહીં આપણે ઉત્તર વહી જે છે એ નિહાળી આશા રાખીએ છીએ આ તમને બોર્ડની એક્ઝામમાં હેલ્પફુલ સાબિત થશે. આવા અન્ય જ વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મળીશું નવા વિડીયોમાં.